ગયા છે. આજે 10 લોકો ડિસ્ચાર્જ થયા છે અને જે નવા મૃત્યુ થયા છે આજે દિવસ દરમિયાન આ રીતે છે કે એક 65 વર્ષના પુરુષ અમદાવાદના જે SVP હોસ્પિટલમાં હતા એમનું અવસાન થયું છે. એ જ રીતે એક 70 વર્ષના પુરુષ જે અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં એડમિટેડ હતા, સારવાર લેતા હતા, એમનું મૃત્યુ થયું છે. અને એક 65 વર્ષના પુરુષ જે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હતા, ડાયાબિટીસથી પણ પીડાતા હતા, એમનું મૃત્યુ થયું છે. અને આજે જે ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા છે એમાં SVP હોસ્પિટલ અમદાવાદના 38 વર્ષના એક પુરુષ, સર ટી હોસ્પિટલ ભાવનગરના એક 55 વર્ષની મહિલા અને એક 34 વર્ષના સ્ત્રી. એ જ રીતે પોરબંદરના 35 વર્ષના એક પુરુષ અને પોરબંદરના 27 વર્ષના એક સ્ત્રી જે જનરલ હોસ્પિટલ GH પોરબંદરમાં હતા. ગાંધીનગરના એક 48 વર્ષના મહિલા એ સિવિલ હોસ્પિટલ ગાંધીનગરમાં હતા અને એક 35 વર્ષના પુરુષ ગાંધીનગરના જે સિવિલ હોસ્પિટલ ગાંધીનગરમાં હતા. અને એ સિવાય સુરતના બે, એક 62 વર્ષના પુરુષ અને એક 26 વર્ષના પુરુષ જે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે એડમિટેડ હતા, સારવાર લીધું. અને છેલ્લે રાજકોટના ગિરિરાજ હોસ્પિટલમાં એક 37 વર્ષના એક પુરુષ જે પણ સાજા થઈને ઘરે ગયા છે. આમ આજે 10 જેટલા લોકો જે COVID-19માં પોઝિટિવ હતા, ટ્રીટમેન્ટ લીધી અને પછી સારવાર દરમિયાન બિલકુલ સાજા થઈ ગયા છે, ઘરે ગયા છે, એવા આ કેસીસ છે. જે હવે ટેસ્ટિંગનું પ્રમાણ છે, જેમ આપને ખબર છે આપણે ખૂબ જ અગ્રેસિવ ટેસ્ટિંગ છેલ્લા 4-1 દિવસથી, ખાસ કરીને જે હોટસ્પોટ્સ હતા એમાં આપણી કલ્પના હતી જ કે ત્યાં એક સંભાવના છે કે મોટા પ્રમાણમાં કેસીસ હોય, એટલે આપણે અગ્રેસિવ ટેસ્ટિંગ પણ કર્યું. એટલે એ રીતે ટોટલ અત્યાર સુધીના જે ટેસ્ટિંગ કર્યા છે 9763 એટલા આપણે ટેસ્ટ કર્યા. અને એમાંથી જે ગત 24 કલાકમાં કુલ ટેસ્ટ કર્યા છે 2045, અને એ પૈકી આજે સવારના પ્રેસ કોન્ફરન્સ પછી અત્યાર સુધી જે કર્યા છે 1432 ટેસ્ટ કર્યા છે અને એમાંથી 36 કેસ પોઝિટિવ આવ્યા છે. અને એ સિવાય 407 જેટલા ટેસ્ટ પેન્ડિંગ છે. અને આ પ્રમાણે આપણે જોઈએ તો આજે ડેટા છે, અને આમ કુલ અમદાવાદ જિલ્લાની અંદર જે ટોટલ અત્યારે 468 કેસીસ આખા ગુજરાતભરમાં છે, એનો જિલ્લાવાઇઝ બ્રેકઅપ જોઈએ તો અમદાવાદમાં 243, સુરતના 28, રાજકોટના 18, વડોદરાના 95, ગાંધીનગરના 15, ભાવનગરના 23, કચ્છ જિલ્લાના 4, મહેસાણાના 2, ગીર સોમનાથના 2, પોરબંદર જિલ્લાના 3, પંચમહાલ જિલ્લાના 1, પાટણ જિલ્લાના 14 કેસીસ, છોટાઉદેપુરના 3, જામનગર અને મોરબી જિલ્લાના 1-1 કેસ બંનેમાં, આણંદમાં 5 કેસ, સાબરકાંઠા જિલ્લા અને દાહોદ જિલ્લામાં 1-1 કેસ અને ભરૂચમાં 8. આ રીતે ટોટલ 468 એટલે 468 જેટલા કેસીસ થાય છે. એમાં વિદેશ પ્રવાસ જે કર્યા હોય એ આપણે 33 જેટલા લોકો છે. આંતરરાજ્ય એટલે ઇન્ટર સ્ટેટ પ્રયાણ કે પ્રવાસ જે લોકોએ કર્યું હોય એવા 32 છે. અને જે લોકલ ટ્રાન્સમિશન અને મોટાભાગના આ બધા, જેમ આપણને ખબર છે આપણે હોટસ્પોટ્સ જે વધારે ડેન્સ જ્યાં ક્લસ્ટરિંગ થયું હતું એ વિસ્તારના છે, એવા 403 ટોટલ લોકલ ટ્રાન્સમિશનના કેસ થયા છે. તો આ પ્રમાણની અત્યાર સુધીની માહિતી છે.